ભુજના ઉમેન્દ્રનગર કોલોનીમાં રહેતી વૃદ્ધાને બેસુદ બનાવી માર મારીને ઘરેણાની લૂંટ કરી લૂંટારાઓ પલાયન થઈ ગયા. લોકડાઉનની કપરી પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે ખાસ કરીને ભુજની ઉમેદનગર કોલોનીમાં એકલા રહેતા વૃદ્ધાને બેસુદ કરી અજાણ્યા શખ્સોએ માર મારીને લૂંટ ચલાવતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. મળતી વિગત અનુસાર ભુજની ઉમેદનગર કોલોનીમાં રહેતા એકલા વૃદ્ધાને આજે રાત્રે 7:45 થી 8 ની વચ્ચે કોઈ અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા. તેમને બેસુદ કરવામાં આવી હતી, ત્યારબાદ માર મારવામાં આવ્યો હતો અને અજાણ્યા શખ્સોએ તેમને સોના ગળામાં અને હાથમાં પહેરેલા સોના ચાંદીના દાગીનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. વૃદ્ધને માર મારી અજાણ્યા શખ્સોએ લૂંટ કરીને ફરાર થઈ જતા આ સમગ્ર ઘટનાની જાણ ભુજના એ ડિવિઝન પોલીસ મથકે થઈ હતી. ડીવાયએસપી પંચાલ અને પોલીસ ઇન્સ્પેક્ટર બારોટ સહિતની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ છે. તાત્કાલિક અસરથી નાકાબંધી કરવામાં આવી રહી છે અને સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવવામાં આવી રહ્યા છે. સૌથી અગત્યની વાત એ છે કે સાંજે 7 વાગ્યાથી લઈને સવારના 7 વાગ્યા સુધી કર્ફ્યુ છે. આવી હાલતમાં જે લોકો એકલા રહે છે તેમની હાલત ખૂબ કફોળી થતી હોય છે અને આજે આ ઘટના ઘટવા પામી છે. ભુજની ઉમેદનગર કોલોનીમાં એકલી વૃદ્ધાને માર મારી બેસુદ કરી અજાણ્યા શખ્સોએ તેમના ઘરેણાની લૂંટ ચલાવી છે. કેટલા રકમના ઘરેણાની લૂંટ થઈ છે તે જાણવા મળ્યું, પરંતુ પોલીસે ઠેર ઠેર નાકાબંધી કરી છે. આરોપીને પકડી પાડવા માટેની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.